મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગીર સોમનાથમાં ઉના શહેરમાં ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. પાલિકા પ્રમુખ કેસી રાઠોડ પર ફાયરિંગ થવાની સમાચાર સામે આવી રહ્યા છે. કેસી રાઠોડ એ પૂર્વ ધારાસભ્ય છે. બે અજાણા શખ્સો ફાયરિંગ કર્યું છે. ફાયરિંગમાં 3 જેટલા લોકો ઘાયલ થયા છે. ઉના શહેરમાં ભારે અગ્નિ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો તાત્કાલિક સારવાર માટે કેસી રાઠોડને અને ઘાયલોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગીર સોમનાથના ઉના શહેરની આ ઘટના છે કે જ્યાં ફાયરિંગનો બનાવ સામે આવી રહ્યો છે. પાલિકા પ્રમુખ કેસી રાઠોડ પર ફાયરિંગની સમાચાર સામે આવી રહ્યા છે. અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા મિતેશ પરમાર જોડાઈ ચુક્યા છે. મિતેશ, શું વધુ વિગત છે? જી ધ્રુવી, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને હાલ વર્તમાન નગરપાલિકાના પ્રમુખ ઉપર તેમની જ ઓફિસની સામે 3 અજાણ્યા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગમાં ખુદ કાળુભાઈ રાઠોડ પોતે પણ ઘાયલ થયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાતે હાલ ખસેડવામાં આવ્યા છે. જી, ખાસ કરીને કયા કારણોસર આ ફાયરિંગ થયું છે, કોણ છે ફાયરિંગ કરનાર શખ્સ, તે કોઈ માહિતી સામે આવી રહી છે કે કેમ? જી ચોક્કસ, જે પોલીસ અને જે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય છે તે જૂની અદાવતના કારણે પણ આ શક્ય થયેલું હોય તેવું પણ એક જાણવામાં આવી રહ્યું છે. હાલ તો જે ગીર સોમનાથ જિલ્લાના એસપી સહિત સમગ્ર પોલીસનો કાફલો ઉનામાં ધામા નાખ્યો છે અને સખત પોલીસ કાર્યવાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જી જી ચોક્કસ મિતેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને ગીર સોમનાથના ઉનાની આ ઘટના છે કે જ્યાં ફાયરિંગની ઘટના સામે આવી રહી છે કે પાલિકા પ્રમુખ કેસી રાઠોડ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કેસી રાઠોડ એ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો જૂની અંગત અદાવતને ધ્યાનમાં રાખીને આ ફાયરિંગ કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તપાસ અત્યારે સામે આવી રહ્યું છે. પરંતુ જો કે હજી તપાસ આગળ હાથ ધરાય છે અને જાણવામાં આવશે કે કોણે કયા કારણોસર આ ફાયરિંગ કરી છે કે કરાવી છે તે અંગેની તપાસ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ ઘાયલ અને તેના સિવાય કેસી રાઠોડ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.